નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવના નેશનલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળ અને વિષયાંગ છે વાતાવરણ. અગાઉ આપણે ટોપિકની વાત કરી હતી, તેમાં વાતાવરણના જે મુખ્ય 4 આવરણો છે તેમાં શોભાવરણ અને સમતાપ આવરણ, બરાબર. અગાઉના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો હતો સમતાપ આવરણનો. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે એ છે મધ્યાવરણ, બરાબર. વાતાવરણના 4 આવરણોમાંનું ત્રીજું આવરણ એટલે કે મધ્યાવરણ. હવે તો કે આ આવરણ છે એ પૃથ્વી એટલે સોરી વાતાવરણમાં કેટલી ઊંચાઈએ આવેલું હોય છે, તો જ્યારે સમતાપ આવરણ પૂર્ણ થાય છે તેમની રેખાથી, બરાબર, મધ્યાવરણ છે એની આવરણની શરૂઆત થાય છે. એટલે કે સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે 50-80 કિમીની ઊંચાઈના ભાગને શું કહેવામાં આવે છે, મધ્યાવરણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે સમતાપ આવરણ પૂર્ણ થાય છે અને એની ઉપર, બરાબર, આશરે કેટલા, તો કે 50-80 કિમીની ઊંચાઈનો જે ભાગ છે, બરાબર, તો એ ભાગને મધ્યાવરણ કહેવામાં આવે છે, બરાબર. અગાઉ આપણે જ્યારે શરૂઆત કરી હતી જોઈ હતી કે જે આવરણો છે એના જે આવી રીતના પટ્ટાઓ જોવા મળે છે, બરાબર. એક પટ્ટો પૂર્ણ થાય એટલે કે અહીંયા એક આવરણ પૂરું, બરાબર. તો અહીંયાથી આપણે જોયું હતું કે શોભાવરણ, એટલે શોભાવરણનો અહીંયા પટ્ટો પૂર્ણ થતો હતો. એના પછી જોયું હતું સમતાપ આવરણ, તો સમતાપ આવરણનો છે એ પટ્ટો પૂર્ણ થતો હતો. હવે અહીંયાથી જોઈએ તો આપણે 50-80 એટલે કે અહીંયા જે છે એ કયા આવરણનો પટ્ટો શરૂ થયો, તો કે મધ્યાવરણનો, બરાબર. હવે આગળ જોઈએ તો આ આવરણમાં ઊંચે જતાં તાપમાન કેવું થતું જાય, ઘટતું જાય છે. જેમ જેમ આ આવરણમાં ઊંચે જતાં જઈએ તેમ તેમ શું થાય છે, તાપમાનમાં શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. હવે જોઈએ તો કે ભાઈ લગભગ 80 કિમીની ઊંચાઈ તાપમાન ઘટતું અટકી જાય છે. 80 કિલોમીટરની જ્યારે ઊંચાઈ આવે ત્યારે શું થાય છે, તાપમાન શું થાય, ઘટતું અટકી જાય છે. એટલે કે તાપમાનના ઘટાડો જોવા મળે છે, બરાબર. શા માટે, તો કે ભાઈ 80 કિલોમીટરની ઊંચાઈ એટલે સમતાપ આવરણની સીમારેખા કહેવામાં આવે છે. અહીંયા સમતાપ આવરણની સીમારેખા પૂર્ણ થઈ જાય છે. હવે આ ઊંચાઈને મધ્યાવરણ સીમા પણ કહેવામાં આવે છે, બરાબર. સોરી, જે મધ્યાવરણ છે એની સીમા કહેવામાં આવે છે. શા માટે, તો કે 80 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તેમ ત્યાંનું જે તાપમાન છે એ ઘટતું અટકી જાય છે. એટલે એ તાપમાન અટકી જાય છે એટલે એની સીમા શું થઈ જાય છે, અહીંયા એની સીમા છે એ પૂર્ણ થઈ જાય છે. આ વિસ્તારમાં હવાનું તાપમાન જે કેવું માઇનસમાં વયું જાય છે, -90°C -100°C હોય છે, બરાબર છે. હવે મધ્યાવરણમાં જોયું કે ભાઈ સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે 50-80 કિમીની ઊંચાઈના ભાગને શું કહેવાય, મધ્યાવરણ કહેવાય. આ આવરણમાં ઊંચે જતાં તાપમાન શું થતું જાય, ઘટતું જાય. લગભગ 80 કિમીની ઊંચાઈ તાપમાન ઘટતું શું થઈ જાય છે, અટકી જાય છે. આ ઊંચાઈને મધ્યાવરણ સીમા પણ કહેવામાં આવે છે, બરાબર. હવે એના પછીનું વાતાવરણનું જે ચોથું આવરણ છે એ છે ઉષ્માવરણ. તો ઉષ્માવરણ છે એ ક્યાંથી શરૂઆત થાય, તો કે 80 કિમીની એટલે કે જ્યારે મધ્યાવરણની સીમા આવી જાય એના ઉપરના ભાગથી ઉપર સુધી જે, બરાબર, એ અંદાજિત 120 કિલોમીટરની ઊંચાઈના પટ્ટામાં આ આવરણ છે એ આવેલું છે. એટલે કે કયું આવરણ, ઉષ્માવરણ, બરાબર છે. 80 કિમીની ઊંચાઈથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધીના આ આવરણ વિસ્તરેલું છે, બરાબર. હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય, કેમાં, તો કે ઉષ્માવરણ છે એમાં હવા કેવી હોય, તો કે અતિશય ગરમ, બરાબર. આપણને ખબર છે કે અતિશય ગરમ હવા છે એ કેવી બની જાય છે, એકદમ પાતળી બની જાય છે, બરાબર. એટલે આ આવરણની અંદર છે, ઉષ્માવરણની અંદર વધારે શું જોવા મળે છે,
વધારે છે એ અતિશય ગરમી જોવા મળે છે. અતિશય ગરમી હોવાને કારણે જે હવા છે એ કેવી બની જાય છે, એકદમ પાતળી બની જાય છે. ત્યારબાદ હવે જોઈએ તો આ આવરણમાં 350 કિમીની ઊંચાઈએ આશરે 90 સેલ્સિયસ જેટલું તાપમાન હોય. બરાબર, અગાઉ શરૂઆતની અંદર આપણે જોયું હતું બરાબર કે જેમ જેમ ઉપર જતા જઈએ પૃથ્વી સપાટીથી ઉપર, તેમ તેમ તાપમાનમાં શું જોવા મળે, વધારો જોવા મળે. એટલે 350 પૃથ્વી સપાટીથી 350 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તેમ તાપમાનમાં કેટલું હોય તો કે 900 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જોવા મળે છે. હવે આ જે આવરણ છે એટલે કે કયું આવરણ, ઉષ્માવરણ. ખાસ કરીને આપણે રેડિયો જે પ્રસારણ થાય છે બરાબર, તો એ રેડિયો પ્રસારણના જે તરંગો છે એ આ આવરણની અંદરથી પૃથ્વી સપાટીની નીચે આવે છે. એટલે કે રેડિયો પ્રસારણ માટે પણ આ આવરણ કેવું છે, ખૂબ જ ઉપયોગી બને છે. હવે રેડિયોના તરંગો આ આવરણની વીજભારયુક્ત હવા સાથે પરાવર્તિત થઈ પાછા પૃથ્વી પર આવે છે. બરાબર, કે આ જે વાતાવરણની વીજભાર હવા છે બરાબર, તો એ હવા છે એ જ્યારે નીચે તરફ આવે છે બરાબર, તો ઉપરના જે ભાગ છે ત્યાં એ આ તરંગો છે રેડિયોના એ પરાવર્તિત થાય છે. પરાવર્તિત થઈ અને પાછા ક્યાં આવે છે, પૃથ્વીની સપાટી ઉપર આવે છે. એટલે કે આ રેડિયોનું જે પ્રસારણ છે એ કોઈ કયા આવરણને આભારી છે, તો કે એ છે એ ઉષ્માવરણને આભારી છે. ઉષ્માવરણના કારણે રેડિયો છે એ પ્રસારિત કરવામાં આવે છે. આ આવરણમાં આયનીકરણ થતું જોવા મળે છે. એટલે આયનીકરણ થતું હોવાને કારણે જે ધ્રુવો પ્રદેશો છે એ ધ્રુવો પ્રદેશોની અંદર ઊંચાઈ એમ આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. બરાબર, એક પ્રકારના પટ્ટાઓ બરાબર, રંગબેરંગી પટ્ટાઓ છે એ આકાશની અંદર જોવા મળે છે. બરાબર, તો આ છે એ આ આવરણની આપણે વાત કરી. બરાબર, શરૂઆતમાં જો એ ઉષ્માવરણ 80 કિમીની ઊંચાઈએથી શરૂ થાય છે બરાબર, આ અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. હવા છે એ કેવી હોય, અતિશય ગરમ હોય અને પાતળી હોય છે. રેડિયોના પ્રસારણ માટે પણ આ આવરણ છે એ ખૂબ મહત્વનું તો કે ગણવામાં આવે છે.